સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ સાતની અંદર સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર ત્રીજો પાઠ છે કોરુક નામ સાંભળતા જ આપણને એમ થાય કાતે વળી કેવો પાઠ એનો મતલબ થાય છે કોણ નિરોગી છે એ સંધિયુક્ત શબ્દ છે એટલે પહેલી વખત સાંભળો તો થોડું એવું થાય કે આવું નામ તો આપણે એને સંધિ છૂટી પાડીને સમજીએ એટલે પાઠનું નામ તમને આસાનીથી સમજાઈ શકે કહ વત્તા અરુક કહ એટલે કોણ અરુક એટલે નિરોગી કોણ નિરોગી એવું આ પાઠનું નામ છે જુઓ વિદ્યાર્થી મિત્રો આ તમને એક ઇમેજ છે એટલે કે ચિત્ર છે આ ચિત્ર જોતા જ તમને બધાને ખબર પડી ગઈ કે આ ચિત્ર શેનું છે કોરોના વાયરસનું આજે આવી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક મનુષ્યને એક જ પ્રશ્ન થાય છે કે નિરોગી કઈ રીતે રહેવું રોગ સામે રક્ષણ કઈ રીતે મેળવવું આપણે બીમાર ન પડીએ એની માટે આપણે કયા કયા પગલાં લેવા આજે દરેકના મનમાં આ પ્રશ્ન છે એ સતાવી રહ્યો છે હવે આ દરેક પ્રશ્નોનો ઉત્તર આપણા વેદોમાં અને પુરાણોમાં છે જ આપણા ઋષિ મુનિઓ જે વેદો અને પુરાણો લખ્યા છે એમાં આ દરેક વસ્તુનો જવાબ છે કે ભાઈ રોગો આવે તો એની સામે આપણે કઈ રીતે રક્ષણ મેળવવું તો આજે આપણે એવો જ એક પાઠ છે એ સમજવા જઈ રહ્યા છીએ જુઓ આ પાઠની વાર્તા હું પહેલાં તમને સમજાવું એટલે તમને પાઠ સમજવામાં આસાની રહે એક પક્ષી હોય છે પક્ષી છે અને એક દિવસ એવો વિચાર આવે છે કે આ જગતની અંદર નિરોગી કોણ હોય તો એ આમથી તેમ આમથી તેમ બધે ફરે છે ને બોલે છે કે કોણ નિરોગી કોણ નિરોગી પછી એ કેટલા બધા મનુષ્યોને પૂછે છે મતલબ કે માણસો આગળ જાય છે ને એને પૂછે છે કે કોણ નિરોગી કોણ નિરોગી પણ કોઈ માણસ એને સાચો જવાબ આપી શકતું નથી પછી તો કે એ જંગલમાં જાય છે જંગલમાં જઈ એક વૃક્ષ પર બેસી જાય છે અને વૃક્ષ પર બેસીને બોલે છે કે કોણ નિરોગી કોણ નિરોગી હવે એ વૃક્ષની નીચે એક ઋષિ બેઠા હોય છે એ ઋષિ છે એની આ વાત સાંભળે છે હવે આ ઋષિ જ્યારે એની વાત સાંભળે છે ત્યારે ઋષિ એને જવાબ આપે છે કે ભાઈ નિરોગી કોને કહેવાય અને જ્યારે ઋષિ એને સમજાવે છે કે કઈ વ્યક્તિ નિરોગી કહેવાય ત્યારે એનો જે જવાબ છે એ સાંભળીને પક્ષીને એકદમ સંતોષ થાય છે અને એ ત્યાંથી ચાલ્યું જાય છે તો આ પાઠની આ વાર્તા છે અને આ જ પાઠ આપણે સમજવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂઆત કરીએ એક પક્ષી અસ્તિ એક પક્ષી એટલે પક્ષી અસ્તિ એટલે છે એક પક્ષી છે સહ આકાશે અત્ર તત્ર ગ્છતિ સહ આકાશે અત્ર તત્ર તે આકાશમાં અહીં તહીં જાય છે અથવા ફરે છે અત્ર અહીંયા ત્યાં અહીં તહીં ફરે છે સહ પુનઃ પુનઃ વધતી કોરુક સહ એટલે તે પુનઃ પુનઃ એટલે ફરી ફરી વધતી એટલે બોલવું તે ફરી ફરી બોલે છે કોણ નિરોગી કોણ નિરોગી કહ નિરોગી એટલે કે કોણ નિરોગી છે એવું વારંવાર બોલે છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી પક્ષી દ્વારમ દ્વારમ એટલે કે બારણે બારણે અટતી એટલે ફરે છે ફરી વાર જોઈએ પક્ષી દ્વારમ દ્વારમ અટતી એટલે કે પક્ષી ઘરે ઘરે ફરે છે શું કામ ઘરે ઘરે ફરે છે તો કે એના પ્રશ્નનો એને ઉત્તર મેળવવો હતો એટલા માટે માટે ઉત્તર મેળવવા તે ઘરે ઘરે ફરે છે એકમ એવ એટલે જ એક જ પ્રશ્ન પૂછે છે ફરી એકમ એવ પ્રશ્ન પૃચ્છતી એક જ પ્રશ્ન પૂછે છે એ દ્વારે દ્વારે ફરે છે ત્યારે એક જ પ્રશ્ન બધાને પૂછી રહ્યો છે જનાહા ઉપહાસમ કુરંતી જનાહા ઉપહાસમ કુરંતી જનાહા આપણે જોયું હતું ને કે જનાહા એટલે બહુ વચન થાય જનાહા એટલે લોકો ઉપહાસમ એટલે હસવું કુરંતી એટલે કરે છે જનાહા ઉપહાસમ કુરંતી એટલે લોકો તેની મજાક ઉડાવે છે એટલે બધા લોકોને એ પૂછે છે ને કે કોણ નિરોગી કોણ નિરોગી એટલે લોકો એની મજાક ઉડાડવા લાગે છે કે આ તો જો કેવો સવાલ કરે છે એમ કરીને બધા તેની મજાક ઉડાવે છે કહ અપી ઉત્તરમ ન દદાપી કહ અપી ઉત્તરમ ન દદાતી કોઈ પણ તેને જવાબ આપતું નથી એટલે એણે બધા એને પ્રશ્ન પૂછ્યો પણ બધામાંથી કોઈએ એને ઉત્તર આપ્યો નહીં એટલે કોઈ જવાબ આપતું નથી પક્ષી નિરાશઃ ભવતી હવે એના પ્રશ્નોનો ઉત્તર એને કોઈ પાસેથી ન મળ્યો એટલે પક્ષી નિરાશ થઈ ગયો પક્ષી નિરાશ ભવતી એટલે પક્ષી નિરાશ થઈ જાય છે એટલે જવાબ ન મળતા એ નિરાશ બની જાય છે સહ વનમ ગચ્છતી વૃક્ષે ઉપવિશતી તે વન એટલે જંગલ અથવા વન તે વનમાં જાય છે અને વૃક્ષ ઉપર બેસે છે ઉપવિશતી એટલે બેસવું તે વનમાં જાય છે વૃક્ષ પર બેસે છે વૃક્ષસ્ય અધઃ વૈધ ઋષિ વાઘભટ્ટ અસ્તિ હવે જો ચિત્રમાં દેખાય છે ને કે એ વૃક્ષ ઉપર બેઠું છે અને એક વૃક્ષની નીચે સામે એક ઋષિ બેઠા છે એ ઋષિનું નામ છે વાઘભટ્ટ જે વૈદઋષિ છે એટલે કે વૈદ્ય છે વૃક્ષસ્ય વૃક્ષ અધી વાઘટ અસ્તિ વૃક્ષની નીચે વાઘટ બેઠા છે પક્ષી પુનઃ વધતી કોરુક પક્ષી એમને જોઈને ફરી બોલે છે પક્ષી પુનઃ વધતી એટલે પક્ષી ફરીથી બોલે છે કોરુક પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી કોણ નિરોગી વાઘટ્ટ શૃણોતી હવે પક્ષી આવું બોલ્યો એ વાઘભટ્ટે સાંભળ્યું તે વાઘભટ્ટ સાંભળે છે વધતી સહ એટલે તે વધતી એટલે બોલવું તે બોલે છે હિતભૂક મિતભૂક ભૂક ઇતિ એનો જવાબ એ આપે છે કે નિરોગી કોણ છે તો એ સંસ્કૃતમાં એનો જવાબ આપે છે હિતભૂક મિતભૂક ઋતભૂક એનું ગુજરાતી થાય હિતકારી ભોજન કરનાર અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર હવે પક્ષી છે એના સવાલનો જવાબ શું છે તો કે હિતકારી ભોજન કરનાર હિતકારી એટલે તો કે આપણા શરીરને જે વસ્તુ યોગ્ય લાગે અને લાગુ પડતી હોય એવી એટલે આપણા હિતમાં હોય એવું ભોજન કરનાર અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર એટલે કે ભૂખ લાગી હોય તો એકસાથે બધું જ ખાઈ જવાનું એવું નહીં પણ થોડું થોડું જે ખાય એ એટલે કે અલ્પ પ્રમાણમાં ભોજન કરે એ અને ત્રીજું ઋતુ અનુસાર ભોજન કરનાર ઋતુ ઋતુ છે એમાં ભોજન પણ અલગ અલગ હોય દરેક ઋતુનું ભોજન અલગ હોય તો જે ઋતુ પ્રમાણે ભોજન કરે એ એટલે પક્ષીનો જવાબ જ્યારે દેવાનો થાય છે ત્યારે આવો જવાબ એને ઋષિ તરફથી મળે છે કે જે લોકો હિતકારી ભોજન કરે અલ્પ પ્રમાણમાં ભોજન કરે અને ઋતુ અનુસાર ભોજન કરે એ લોકો કદી પણ બીમાર પડતા નથી એટલે કે એ લોકો હંમેશા નિરોગી રહે છે અસ્થિ એનો અર્થ સમજાવે છે સહ એવ નિરોગી ભવતી આ અર્થ પક્ષીને સમજાવીને પછી એને વાઘભટ્ટ કહે છે કે આવા વ્યક્તિઓ નિરોગી રહે છે એ બધા જ હંમેશા નિરોગી રહે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગતી ફરીવાર સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગતી સંતુષ્ટમ એટલે સંતોષ પામેલી સંતોષ પામેલ પક્ષી ઋષિની પાસે આવે છે શું કામ એને સંતોષ મળ્યો તો કે એ બધાને સવાલ કરતો હતો પણ એના સવાલનો જવાબ કોઈ પાસે હતો નહીં એણે કેટલા બધાને પૂછ્યું કે ભાઈ નિરોગી કોણ રહે એ સવાલનો કોઈ પાસે જવાબ હતો નહીં કોઈને પણ ખબર નહોતી કે નિરોગી કોણ રહે પણ માત્ર આ ઋષિ એવા હતા કે જેણે પક્ષી છે એને ઉત્તર આપ્યો અને એ સમજાવ્યો કે કોણ નિરોગી રહી શકે એટલે જ્યારે ઋષિએ એને સમજાયું ત્યારે એને સંતોષ થયો કે હાશ મને મારા સવાલનો જવાબ મળ્યો અને એ જવાબ સાંભળીને એ સંતોષ પામ્યો અને ઋષિની પાસે આવ્યો એટલે ઝાડ પરથી નીચે ઉતરીને એની નજીક આવ્યો તે ઋષિને નમન કરે છે સહ ઋષિ નમતી તે ઋષિને નમન કરે છે શું કામ તો કે ઋષિએ એને સાચું જ્ઞાન આપ્યું છે એટલા માટે એ ઋષિને નમન કરે છે જો આપણને ચિત્રમાં દેખાય છે ને કે બે પાંખો આમ પગે લાગતો હોય એવું ચિત્ર છે એટલે બે હાથ જોડીને નમસ્કાર કરતો હોય એવું ચિત્રમાં દેખાય છે સહ ઋષિ નમતી તે ઋષિને નમન કરે છે અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતી અને પછી તે પોતાના સ્થાન પર જાય છે પોતાના સ્થાન પર એટલે બીજા ઝાડ પર જ્યાં એ રહેતું હતું એ પોતાના જે સવાલ છે એને લઈને બધે જ ફર્યો હતો અને એના સવાલે એને વ્યાકુળ કરી દીધો હતો પણ જ્યારે એને ઋષિએ એના સવાલનો સાચો જવાબ આપ્યો ત્યારે એનું વ્યાકુળ મન છે એ શાંત બની ગયું અને પછી ઋષિને નમન કરી અને પોતે જે ઝાડ પર રહેતો હતો એ ઝાડ પર પાછો ચાલ્યો ગયો અનંતરમ સ્વસ્થાનમ કચ્છતી પછી તે પોતાના સ્થાન પર ચાલ્યો જાય છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમને સમજાણો ને સરસ મજાની વાર્તા છે ને આ વસ્તુ આપણને પણ લાગુ પડે છે કે આપણે ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ હિતકારી ભોજન કરવું જોઈએ અને અલ્પ પ્રમાણમાં ભોજન કરવું જોઈએ જેથી આવી મહામારીના સમયમાં આપણે નિરોગી રહી શકીએ અને બીમાર પડીએ નહીં ભગવાન આપણને હોસ્પિટલથી દૂર રાખે અને સાજા રાખે હવે આ પાઠનું એકવાર ઘરે પુનરાવર્તન કરી લેજો અને હવે પછીના તાસમાં આપણે આ પાઠનું ભાષાંતર પાકી બુકમાં લખીશું ત્યાં સુધીમાં તમે આ પાઠનું એકવાર પુનરાવર્તન કરી લેજો